ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં. તમારા ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન 7માં ના સામાજિક વિજ્ઞાનની અંદર મિત્રો આપણે પેજ નંબર 121 ઉપર આપણે બજાર બજારના પ્રકાર અને આપણી આસપાસનો બજાર વિશે અભ્યાસ કર્યો. આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા ઉપર અસર કરે છે. અહીંયા તમે મિત્રો ચાર્ટ પણ જોઈ શકો છો. સૌથી પહેલા બીજ છે એને રોપવામાં આવે છે, એનું અંકુરણ થાય, એમાંથી ફણસા ઉગે, એમાંથી રોગ બને, રોગમાંથી છોડ થાય, છોડમાંથી ફૂલ થાય, ફૂલમાંથી જીંડવા સાથેના છોડ થાય અને એમાંથી કપાસ અને બીજ છૂટા કરવામાં આવે અને ફરીથી બીજ છે એનું રોપણ કરીને ફરીથી ચક્ર ચલાવવામાં આવે. તો મિત્રો આપણે અહીંયા આ યાત્રાનો જ અભ્યાસ કરવાનો છે. આપણે બજાર બજારના પ્રકાર આપણી આસપાસનો બજાર વિશે ઘણો બધો અભ્યાસ કર્યો. આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા ઉપર અસર કરે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક પણ કરવું પડે છે. એટલે શું મિત્રો? બજાર વ્યવસ્થાને ચાલક પણ કરવું પડે છે. એટલે બજાર ચાઇના દ્વારા કોઈ ખરીદનાર જ ના હોય તો પછી બજાર કઈ રીતે ચાલે? સમજાય છે? બજારની અંદર કેટલી બધી વસ્તુઓ હોય પરંતુ એમાંથી કઈ વસ્તુ વેચવા વાળા જ વેચી ના શકે અથવા ખરીદવા વાળા ખરીદી ના શકે તો એનો ફાયદો શું? સમજાય છે તમને? તો બજાર છે એમાં ખરીદનાર ગ્રાહક પણ જરૂરી છે અને વેચનાર પણ જરૂરી છે. હવે આપણે ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની જ વાત કરીએ તો બજારની વિશેષ માહિતી મેળવીએ. તમે સૌ જાણો છો કે કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે. કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીનો બજારની શૃંખલા એકબીજાને કેવી રીતે જોડાય છે તે જાણીએ. આજે આપણે એ જાણવાનું છે કે કપાસમાંથી કપાસ કઈ રીતે ઉગે છે, કઈ રીતે આપણા સુધી શર્ટ પહોંચે છે, દોરામાંથી બને છે, દોરો કપાસ માંથી કપાસ છે એ ઉગે છે. તો જો મિત્રો, સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં આવેલા રામપર ગામમાં મગનભાઈ પાસે 5 એકર જમીન છે. એમણે તેમના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલા બિયારણની ખરીદી કરી. કપાસ વાવો છે, એના બી વાવવા છે તો કપાસના બી ક્યાંથી લેશે? કપાસના બી બધા વેપારી પાસેથી લેશે. બરાબર, એની ખરીદી કરી લીધી છે. જૂન માસમાં વરસાદ આવે તે પહેલા જ કેડીને તૈયાર કરેલા તેમના ખેતરમાં કપાસિયા તેમણે વાવી દીધેલા છે. પ્રથમ વરસાદ જ વાવણી લાયક થઈ જતા 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટીને બહાર આવી ગયા. વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળી ગયું. કપાસના છોડ ફરતેથી નિંદામણ દૂર કરી ખેતર એકદમ ચોખ્ખું નિંદણ કરી નાખેલું છે. નિંદણ એટલે જે મુખ્ય પાક છે એની સાથે ઉગી નીકળતી નકામી ઘાસ એવી વનસ્પતિ જે જેનો કઈ પણ ઉપયોગ ના હોય. કપાસના છોડ ફરતેથી નિંદણ દૂર કરી નિંદણ મુક્ત એક તો ચોખ્ખું ખેતર કરી નાખેલું છે. ખેતરમાંથી આડીઓડી ખેડ કરીને બે ત્રણ સારા વરસાદ થશે રાસાયણિક ખાતર પણ આપી દીધેલું છે. કપાસને ઉગવા માટે રાસાયણિક ખાતર છે NPK, N એટલે સોડિયમ, P એટલે ફોસ્ફરસ અને K એટલે પોટેશિયમ. આ ત્રણે ત્રણ તત્વો જેમાં હોય એવું ખાતર પણ આપી દીધેલું છે. પછી નવરાત્રી આવતા સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં તૈયાર આવવા લાગ્યો. સમજાણો તમને? ખેતરમાં કપાસ છે આવી ગયો છે. ફૂલડા ખીલીને તેમાં મોટા મોટા ઝીંડવા પણ ખૂબ આવી ગયા હતા અને હવે ઝીંડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો હતો. એટલે મદનભાઈ મજૂરો મારફતે આ કપાસ વિણાવી ગાંસડીઓ બાંધી તેમને ઘરમાં મુકાવવા લાગ્યા.
અંતે છેલ્લે વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું થયું નહીં. કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈ તેમના ખેતરમાંથી ઉત્પન્ન થયેલ કપાસ વેચવા ટ્રેક્ટરમાં ભરી તાલુકા મથકે આવેલા માર્કેટિંગ યાર્ડમાં ગયા. તમે જોઈ જ શકો છો તેમના કપાસની વેપારીઓએ હવાલે છે. તેમાં ચુનીલાલ વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો અને મગનભાઈને વળતર પણ તરત જ મળી ગયું. ચુનીલાલે બધો જ કપાસ ચીની ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો. ચીનમાં આ કપાસિયામાંથી અલગ કરીને તેલ કાઢનાર વેપારીને વેચી દીધા. તમે સૌ જાણો છો કે કપાસિયાનું તેલ ખાદ્યતેલ તરીકે વપરાય છે અને ખોળ પશુઓના આહારમાં ખાણ તરીકે ઉપયોગી છે. ચીની મિલના માલિકે રૂની રસડીઓ દોરા તરીકે વાપરાય છે અને બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી આપે. આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધી, જેમાંથી તૈયાર થયેલ કાપડના તાકા કલર કરતી ડાઈંગ મિલના કલર કરવા મોકલી અપાયા. આ કાપડને વસ્ત્ર બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનો કટિંગ કરી તેની સિલાઈ કરી ખાઈ તૈયાર ખમીસ શર્ટ અથવા પેન્ટ બનાવી લેવલ લગાવી બોક્સમાં પેક કરી છત્રપદ વિદેશ વિકાસ કરવામાં આવ્યા અને બજારમાં પણ વેચવામાં આવ્યા. આપણા શહેરમાં આવેલ શોરૂમમાં વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદી લઈએ છીએ. કપાસથી શર્ટ પેન્ટ બનવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુઓ કેટલા બધા લોકો ખેડૂત ઉત્પાદક વેપારી પરિવહન સેવા પાસેથી પસાર થઈ છે ગ્રાહક સુધી પહોંચે છે. તેમાં જોડાયેલા દરેકને તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં વળતર મળી જ રહી છે. આપણે રોજબરોજની ચીજવસ્તુઓ બજારના માધ્યમથી મેળવી છે. આ બજાર અનેકને રોજગારી પણ આપે છે. રોડ રસ્તા પરિવહન બેન્કિંગ અને સંદેશાવ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે. આપણી આસપાસ બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ જ એક બજાર છે. જોઈએ મિત્રો, અહીંયા આપણે બજાર છે એમાં પાના નંબર 121 થી 123 વચ્ચે જે જોયું ચિત્ર સહિત એ કેવો લાગ્યો તમને? બરાબર, પાના નંબર 121, 122 અને 123 આની ઉપર આપણે જોયું. બરાબર, આ મુદ્દો છે એ જોયો, ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા. તો આ તમારે તમારી રફબુકની અંદર એક વાર લખી નાખવાનું છે. અને પાના નંબર 123 ઉપર પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ એ તમારી પાકી બુકમાં લખી કાઢવાના છે. સુરક્ષિત રહો.